વિરામ બાદ આપનું સ્વાગત છે. આગળ વાત કરીએ ગાંધીનગરની, તો ગાંધીનગર જિલ્લાના 34 દહેગામ વિધાનસભાના બીજા તબક્કાનું મતદાન થતાં તાલુકાનું કુલ 72.17% મતદાન થવા પામ્યું હતું. દહેગામ 34 વિધાનસભાનું મતદાન થતાં તાલુકાના ગામડાઓમાં સવારે 8 વાગ્યાથી મતદારોની મતદાન મથકે 2 વાગ્યા સુધી ભારે ભીડ જોવા મળી હતી અને બપોરના 3 વાગ્યા સુધી ઘણા ગાંઠિયા મતદારો જોવા મળતા બપોરના 12 વાગ્યાથી 28% મતદાન થવા પામ્યું હતું અને સાંજે 4 વાગ્યા સુધી 60% મતદાન નોંધાયું હતું. આ વખતે નવા મતદારો 7,084 મતદારો નવા હોવાથી તેઓએ બહુ જ ખુશીમાં મતદાન કરી આનંદ મેળવ્યો હતો. તાલુકાના હરસોલી, સુજાના, મુવાડા, કડાદરા, કરોલી, રામનગર, મોટા જલુદરા, ધમીજ, બારડોલી, કોઠી, વાસણા, રાઠોડ તથા દહેગામ શહેરમાં મતદાન મથકોની રૂબરૂ મુલાકાત લીધી હતી, જેમાં બહુ જ શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન થવા પામ્યું હતું. કોંગ્રેસ અને ભાજપ પક્ષના ટેકેદારોએ વધુ મતદાન થાય તેવા પ્રયત્નો કર્યા હતા. દહેગામ તાલુકાના ભાજપના મિનિસ્ટ્રી અગ્રણી રમણભાઈ દેસાઈએ રૂબરૂ મુલાકાતમાં જણાવ્યું હતું કે બૈયલ બાદ કરતાં દહેગામ શહેર અને તાલુકાની જિલ્લા તથા તાલુકાની સીટમાં ભાજપ 5,000ના વોટથી જંગી લીડથી વિજયના સોપાન કરશે. તો બીજી બાજુ કોંગ્રેસના દહેગામ તાલુકાના પ્રમુખ બાબુસિંહ ઝાલાના જણાવ્યા અનુસાર દહેગામ બાદ કરતાં કોંગ્રેસ 7,000ની લીડથી ઉમેદવાર વિજય બનશે. આમ દહેગામ ખાતે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોનું ભાવિ પેટીમાં સીલ થઈ જવા પામ્યું છે અને 18 તારીખે તેમના ભાવિનો ફેંસલો થશે અને હાલમાં મતદારોને રાહ જોવાની રહેશે. અગરસિંહ ચૌહાણ, CN24 ન્યૂઝ, દહેગામ.